અહીંયા છે ને ગાડરાનું ફાર્મ છે. ઇંગ્લેન્ડના ગાડરા કેવા હોય જુઓ જુઓ જુઓ, કેવા ઠંડીના મસ્ત બેઠા છે. નાના નાના મોટા મોટા આખે આખું ગાડરાનું ફાર્મ છે આ જુઓ. નાના નાના છે જોયું ને. આ લોકો ગાડરાની ફાર્મ કરે છે એમ, ગાડરાની માવજત કરે છે, એના માટે આટલી વિશાળ જગ્યા છે સ્પેશિયલ ગાડરા માટે. અને ગાડરાનું જતન પણ સારી રીતે કરે છે. દૂધ ઉપયોગ લેતા હોય કે એના ખબર નહીં શું, કંઈક ઉપયોગ તો લેતા જ હશે, પણ ગાડરાની ખેતી અહીંયા કરે છે એમ. જો કેવી લાગી ઇંગ્લેન્ડના ગાડરાની ખેતી. બધા રાડો રાડ થઈ ગયા જુઓ. આખે આખી જમીન છે આખે આખી. એ નીચે તો કંઈક તળાવ પણ છે, તળાવ જેવું છે નીચે. આખે આખી વાડી છે આ બાજુ જુઓ. ખબર નહીં ઘઉં હોય કે શું હોય, આજે તમને બતાવું આખી વાડી. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ હું હોય ત્યાં બતાવજો. તો અહીંયા બધું વાત લીલું લીલું છે, એટલે મારા બૂટમાં કાદો ચડી જશે, એટલે હવે નહીં જાઉં અત્યારે. પણ જુઓ છો, સવારના 8 વાગ્યા છે. ઘઉં જેવું જ લાગે છે આમ તો, ઘઉં વાવ્યા છે બરાબર. અહીંયા આવી રીતે ખેતી થાય છે. આનું નામ છે કોટેજ ફાર્મ. ચાલો અંદર પણ ઘૂમરો મારીએ, જોઈએ શું છે જોઈએ. કોટેજ ફાર્મ બાજુ આ મારી ગાડી છે. રામ રામ સીતારામ, કેમ છો બધા, મજામાં? તો ચાલો જુઓ અહીંયાની ખેતીવાડી ને આખું કેવું હોય, ગામડું બધું તમને બતાવું. ઇંગ્લેન્ડ નો આ છે ઇંગ્લેન્ડ. ને જો અહીંયા મારો એક મિત્ર હતો ને, એ મારી સાથે જોબ કરે છે, તો એને આજે એની વાઇફ તેડવા ના આવી, હોઈ ગઈ, તો એને મૂકવા માટે આવ્યો હતો. મિત્ર હોય સાથે કામ કરતા હોય તો આવી રીતે કામ ક્યારેક કરવું પડે. તો આવી રીતે જો આ બધી તમને દેખાય છે ને, એ બધી ખેતી છે અહીંયાની. મસ્ત નજારો છે. હમણાં ગામડું આવશે તો ગામડું પણ બતાડી. અને અહીંયા મોસ્ટ ઓફ ખેતી તો છે ને ખાલી પડી જ હોય છે. જુઓ વરસાદ અત્યારે પણ ચાલુ જ હતો, હમણાં આરહી ગયો. ખેતીમાં ખાલી વર્ષમાં એકાદો પાક જ લેવાય છે, બાકી વધારે નથી લેવાતો. અમુક બે લઈ લઈએ જો હરખી રીતના વહેલા વરસાદ ના આવે, જો ઓલું કરી લઈએ. બાકી નથી લઈ શકતા કેમ કે વરસાદ બહુ આવે છે અહીંયા. બહુ એટલે બહુ વરસાદ પડે છે, એટલે પાક લઈ લીધો ને તમે તરત વાવી દીધું કઈ તો ભલા, બટેટા ઘઉં અને રાયું થાય છે બરોબર. અહીંયા મેં એ જોયું છે, બાકી બીજું કઈ થતું હોય તો પણ ખબર નથી, કદાચ થતું હશે પણ મને મેં નથી જોયું કેમ. પણ બાકી મસ્ત નજારો છે ને. હવે તો અહીંયા અત્યારે અત્યાર સુધી તો ઠંડી હતી, હવે ઉનાળા ચાલુ થશે એટલે મસ્ત એકદમ આમ બધું ગ્રીન ગ્રીન ને એકદમ દેખાશે. ભારત તો ભારત દેશ છે જો ભાઈ. પણ અહીંયા અત્યારે હું છે તો અહીંયાનું તમને બતાવું છું એમ. હવે તમે અહીંયા આવો તો ખર્ચો થાય, કેટલા વિઝા મળે ના મળે, કેટલાની જિંદગી વહી ગઈ વિઝા નથી મળતી. આ તો ભગવાનની કૃપાથી મને અહીંયા આવવાનું મળ્યું છે, તો સાથે સાથે તમને બતાવું છું બરોબર. અહીંયા છે ને આપણે કેમ પૈસાવાળા હોય એની પાસે વાડી અને વિલાન હોય, એવી રીતે આ એક પ્લેસ છે અહીંયા, ગામડું છે. તો અહીંયા બધા પાસે મોટા મોટા ઘરો અને એવી રીતે આવું બધું હોય છે બરોબર. જબર જબર ઘરો હોય છે. ને અહીંયા એક પાણીની નહેર હમણાં જતી હશે, નહેર નહેર હોય ને, જો આ બાજુ અહીંયા ઘર છે જો છો. મોટા મોટા આવી રીતે ઘરો છે બધા પાસે. ખેડૂ છે બધા એમ કે, એટલે ખેડૂત પાસે તો હોય જ સ્વાભાવિક છે. ગામડું મસ્ત છે એકદમ શાંતિ, અને કોઈ પણ બીજા માણસ જોવા જ ન મળે એમ, ખાલી અહીંયાના રીએ એટલા જ માણસ છે, એટલે વધારે આનંદ આવે એમ.
હવે અહીંયા એક પાણીની નહેર છે, તો હું તમને નહેર બતાવવા જઈ રહ્યો છું. મસ્ત ત્યાં કૂતરાને લઈને ફરવા નીકળે છે. નહેર રહી ગઈ થોડીક પાછળ, પણ હવે હું છે ને હમણાં હવે આગળ આવી ગયો છું, તો ભેગા ભેગ જોઈ લઈએ શું છે ને શું નહીં. આ તો પ્રાઇવેટ છે બધું, બરોબર. અહીંયાથી હવે વારી લઉં ક્યાંના ક્યાં નીકળી જઈએ. અહીંયા આગળ હવે નેર છે, તો ચાલો બતાવું નેર તમને. આવા બધા અહીંયા પાણીના ચરણા 12 મહિના અહીંયા પડ્યા આવે છે આવી રીતે મસ્ત મસ્ત. એટલે વાડી લંડન તમે ઇંગ્લેન્ડ તો ઘણું જોયું હશે, સિટી જોયું હશે, પણ આવા ગામડા અને આવા ગામડાની જે આખી આખી અલગ જ મજા છે. જેમ આપણી કેમ છે એવી રીતે આખું જો અહીંયા રહીએ છે મસ્ત બધા. અને મસ્ત આ પાણી આવે છે એમ, ઉપર તળાવ જેવું છે, ખબર નહીં ક્યાંથી પાણી આવતો હોય તો, પણ મસ્ત છે. ચાલો તો અંદર જોઈએ કેવું છે અંદરનો નજારો. અહીંયા આ બાજુ હમણાં તમને બતાડ્યા હતા ગાઢરા, એ ગાઢરા હતા. આવું બધું ઝીણું ઝીણું હું છે કે કોઈને કોઈ કોઈને ટાઈમ નમરે બતાવવાનું, પણ મને આવું બધું ગમે કે બધું ઝીણું 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 બધું તમને બધાને બતાવું એમ. અહીંયા ક્યાંક ફૂગી આવ્યા કોકને ઘરે. આ બાજુ આમ છે, ઓલું છે ફાર્મ જેવું કઈક. સ્કોટિશ ફાર્મ. પ્રાઇવેટ છે, પ્રાઇવેટ લોકોની પ્રાઇવેટ છે ફાર્મ હાઉસ વિલા. મસ્ત છે હો આવી રીતે. આખા બાજુ તો પાણી નોલું છે. વાહ વાહ ભાઈ વાહ. તો આવું બધું છે અહીંયા સ્પેશિયલ જમીન વાડી જોયું. અંદર ગયો તો ત્યાં કોકની વાડીમાં ઘૂસી ગયો. અહીંયા છે ને તમને કોઈ કહે નહીં કે બોલે નહીં એમ. ત્યાં સુધી ગયો એટલે ભાઈ હતા, કઈ બોલ્યો નહીં. એને ખબર હતા કે કોઈક આવ્યું છે ને વયું જશે. આપણે હોય તો શું થાય, લાકડી ઉપાડે. કેમ ઘૂસી આવ્યો, અવાય જ કેમ એમ, અવાય જ કેમ ખબર નથી પડતા. અહીંયા કોઈ કઈ બોલે નહીં. જો મસ્ત નીકળી ગયો. કેવું લાગ્યું અહીંયાની વાડી, ખેડૂતને વિલાન ડિસ્કવર હતી એની પાસે, રેન્જ રોવર હતી. ત્યાં અહીંયા છે ને આવા આવા પક્ષી હોય છે આવા આ પ્રકારના, ખબર નહીં આનું નામ તો શું છે ખબર નથી. અંદર આગળ છે હજી એક. આવા બહુ બધા અહીંયા પક્ષી છે, બહુ બધા એમ, બહુ બધા એટલે બહુ બધા. અને વાડીઓ તો જો અહીંયા દેખાય છે તમને. આ પ્રકારના છે પક્ષી, કોઈને નામ આવડે છે આનું તો કેજો. નામ શું હોય તો મને ખબર નથી આનું, પણ આવા છે ઘણા બધા છે આવા. અને આગળ જુઓ હવે, આગળ મસ્ત બધું છે. કેમ પણ બધી વાડીઓ છે, મજા આવે છે ને. ક્યાંથી ક્યાંથી જોવો, કોઈ સુતા સુતા, કોઈ ખાટલા ઉપર, કોઈ દુકાને, કોઈ પરદેશમાં ટાઈમને
ડિફરન્ટ ને લીધે, કોઈ સાંજે, કોઈ બપોરે, કોઈ સવારે, કોઈ પાનની દુકાને ઉભા ઉભા જોતા હશે અચાનક જ. આવી બધી છે જગ્યાઓ, જો કેવી ઢાળ વાળી જગ્યાઓ છે, એકદમ ઢોળા ઢોળા વાળી મસ્ત છે. એમ કે આમાં યા લોકો ખેતી કરે એમ, જરાય ક્યાંય મૂકે એવું નથી, મૂકેલું નથી ક્યાંય કે અહીંયા પડ્યું છે એમ. બધે બધું ઉપયોગમાં લીધું છે. બધી વાડીઓ કેવી હોય એની તમને આજે બતાવી દઉં. ઘણા લોકો કહેતા હોય કે વાડીઓ બતાવજો, તો આજે વાડીઓ ને આ બધું લઈ લીધું. આ મારા મિત્રને મૂકવા ગયો ને એમાં બધું આ જોવા મળ્યું. નહીં તો અહીંયા સ્પેશિયલ તો કઈ મારે આવવાનું ન હોય, કારણ કે આપણે ખબર ન હોય કે આવા ગામડા અને આવી બધી જગ્યાઓ ક્યાં હોય. હમણાં આવી જઈશ સિટીમાં અહીંયાથી. આપણે આવું ના થાય, ખાડો જ ના પડે, ટોલ ટેક્સ અહિયાં હોય તો આપણે કેમ ના થાય. તમારું શું કહેવાનું છે? કેમ પણ મજા આવે છે ને જોવાની ગામડાઓ, કેવું ગામડું. હવે ગામડામાંથી આ નાનકડે એવું સિટીમાં આવી ગયા. ગામડાનું ગામડું, સિટીનું સિટી, બધું નજીક નજીક એમ. સોડે કડા ખીલી છે એકદમ ગ્રીન ગ્રીન. મને છે ને ગામડું બહુ ગમે, ખબર નહીં તમને, તમને બધાને, તમે સિટીમાં રહેતા હોય, વિદેશ રહેતા હોય, તમને શું ગમે, ગામડું કે સિટી કે શું કેજો. બરોબર, અત્યારે મેં અહીંયા ઓલા પાર્કિંગ વાળા આવી ગયા ટિકિટ મારવા માટે. જાણીએ જગ્યા દઈ દીધી, અમે થી આવતા હતા એટલે ઊભો રહી જાય માણસ. કેમ કે એ ક્યારે રિયા ન હોય એટલે એને ન પણ ગમે. પણ હું તો ગામડામાં જ મોટો થયો એટલે આપણે તો આપણું ગામડું વાલું હોય.
મિત્રને મૂકી અને આવી ગયા છું ઘરે. સમોસા બનાવ્યા છે, જેમ આપણે કેમ અમારે પોરબંદરમાં રઘુવંશીના જ્યારે પોરબંદર જતા ના ગામડેથી એટલે સીધા અમે રઘુવંશીના ભજીયા ખાવા ભજીયા અને સમોસા ખાવા જતા. તો અહીંયા અત્યારે અમે બનાવ્યા છે સવાર સવારે સમોસાનો નાસ્તો કરીએ. લોકોને એમ થાય કે તમે શું ખાતા હશે, તો આવું બધું ખાવાનું હોય છે. ચાલો તો આજે મિત્રને મળવા ગયો તો વાડી બાળીને બધું જોયું, ઘેટા બકરાને ખેતીને બધું જોયું ને, તમે કેવું લાગ્યું? મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આપ સૌને મારા પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.